નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત દુનિયા ચેનલમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે

ઇકો બીચ શેરડીના પાકમાં ચૂસિયા અને ઇયળ માટે અસરદાર એગ્રો સ્ટાર એગ્લોરો યોગ્ય સલાહ ઓરિજિનલ પ્રોડક્ટ આકર્ષક ઓફર સાથે માત્ર એગ્રો પર ઉપલબ્ધ તો મિત્રો સૌથી પહેલા સમાચાર ઉપર નજર કરીએ તો મિત્રો રાજ્યના નવ જિલ્લામાં જે ભારે વરસાદને કારણે પાકને નુકસાન થયું હતું તેને ધ્યાને રાખીને રાજ્ય સરકાર દ્વારા આ નવે નવ જિલ્લામાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી ત્યારે મિત્રો એક ખુશખબર આવી ગઈ છે કે આ નવ જિલ્લામાંથી હવે આઠ જિલ્લાની અંદર પાક નુકસાનીનો સર્વે સંપૂર્ણપણે પૂર્ણ કરી દેવામાં આવ્યો છે સંપૂર્ણ સમાપ્ત કરી દેવામાં આવ્યો છે હવે માત્ર એક જ જિલ્લો બાકી રહ્યો છે કૃષિ વિભાગે કચ્છ જિલ્લામાં સર્વેની કામગીરી હજી પણ ચાલુ રહી છે તેવું જણાવવામાં આવું છે તો મિત્રો હવે નવ જિલ્લામાંથી હવે માત્ર કચ્છ જિલ્લામાં જ સર્વેની કામગીરી બાકી છે અતિવૃષ્ટિથી ગુજરાતના ચાર હજાર ગામોમાં સર્વેને પૂર્ણ કરી દેવામાં આવ્યો છે ત્યારે મિત્રો કૃષિ મંત્રી રાઘવજી પટેલે એક રિવ્યૂ બેઠક બોલાવી હતી અને કલેક્ટર કક્ષાઓથી હવે જ્યારે નુકસાનીનો તમામ રિપોર્ટ આવી જશે એટલે કે તમામ જિલ્લાઓના કલેક્ટર કક્ષાએથી પાક નુકસાનીનો રિપોર્ટ આવી જશે ત્યારબાદ રાજ્ય સરકાર દ્વારા રાહત પેકેજ જાહેર કરવામાં આવશે તો મિત્રો તમને ખુશી જોઈએ કે નવ જિલ્લામાંથી આઠ જિલ્લામાં પાક નુકસાનીનો સર્વે પૂર્ણ કરી દેવામાં આવ્યો છે હવે કચ્છ જિલ્લામાં પણ સર્વેની કામગીરી ઝડપી ચાલી રહી છે તો હવે ટૂંક સમયમાં જ સરકાર દ્વારા રાહતનું પેકેજ જાહેર કરવામાં આવશે ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો મિત્રો હવે ગરીબ પરિવારોને સો રૂપિયામાં શિંગતેલ આપવામાં આવશે જ્યાં મિત્રો અન્ન નાગરિક પુરવઠા વિભાગ દ્વારા આ મોટો નિર્ણય કરવામાં આવ્યો છે જેમાં રાજ્યના એકોતેર લાખ જેટલા ગરીબ પરિવારોને હવે તહેવાર ઉપર મોટો ફાયદો થવાનો છે જે અંતર્ગત મિત્રો એકસો સત્તાણું રૂપિયાના ભાવે બજારની અંદર જે શિંગતેલ મળે છે તેના ઉપર પ્રતિ લિટરે સત્તાણું રૂપિયાની સબસિડી રાજ્ય સરકારે આપવાનો મોટો નિર્ણય કર્યો છે તો એકસો સત્તાણું રૂપિયા ઉપર સત્તાણું રૂપિયા સબસિડી જો રાજ્ય સરકાર આપશે એટલે કે હવે સો રૂપિયા પ્રતિ લિટરના ભાવથી ગરીબ પરિવારો એટલે કે એનએફએસએ રાશન કાર્ડ ધરાવતા ગ્રાહકોને દિવાળીના તહેવારો અને સાતમ આઠમ જેવા તહેવારોની અંદર સો રૂપિયાના ભાવે શિંગતેલ આપવામાં આવશે ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો મિત્રો ખેડૂતો માટે ગુજરાત સરકાર એક નવી યોજના લાવી છે જે અંતર્ગત મિત્રો ગુજરાતમાં પાક લેતા જે પણ ખેડૂત મિત્રો છે તેના ખેતરમાં જીવાત લાગી જાય તો તે ખેતરોની અંદર દવાનો છંટકાવ કરવા માટે ગુજરાત સરકાર દ્વારા ડ્રોનનો ઉપયોગ કરવામાં ગુજરાત સરકાર તમને મદદ કરશે જ્યાં મિત્રો આ અંતર્ગત જે ખેડૂત મિત્રો ડ્રોન ખરીદી શકતા નથી તે હવે ખેડૂતો ભાડેથી ડ્રોન લાવી શકે છે અને જે પણ ભાડું થશે તેમાં ગુજરાત સરકાર તેને મદદ કરવા પાત્ર થશે તો મિત્રો જો તમે ભાડેથી ડ્રોન લઈને દવાનો છંટકાવ કરો છો તો ગુજરાત સરકાર દ્વારા જણાવવામાં આવી છે અને મિત્રો આગામી દિવસોમાં ગુજરાત સરકાર દ્વારા આ યોજનાની મોટી જાહેરાત કરવામાં આવશે તેવી માહિતી રાઘવજી પટેલ દ્વારા જણાવવામાં આવી છે હવે જે પણ ખેડૂત મિત્રો ડ્રોન ખરીદી શકતા નથી તે પણ હવે ડ્રોન દ્વારા દવાનો છંટકાવ કરી શકશે ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો મિત્રો વરસાદને લઈને અંબાલાલ પટેલ દ્વારા ફરી એકવાર મોટી આગાહી કરી દેવામાં આવી છે જે અંતર્ગત મિત્રો આગામી છ ઓગસ્ટ સુધી મધ્ય ગુજરાતમાં અતિ ભારે વરસાદ પડશે તો દસ ઓગસ્ટ સુધી દક્ષિણ ગુજરાતમાં પણ અતિ ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે જ્યારે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં એટલે કે સૌરાષ્ટ્રના દક્ષિણ વિસ્તારોની અંદર પણ ભારેથી અતિ ભારે વરસાદ પડશે તેવી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા મોટી આગાહી કરી દેવામાં આવી છે ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો મિત્રો શેરડી પકવતા ખેડૂતો માટે આનંદોના દિવસ આવી ગયા છે મોદી સરકારે શેરડી પકવતા ખેડૂતો માટે મોટો નિર્ણય કર્યો છે તો કેબિનેટે શેરડીના યોગ્ય લાભકારી ભાવને મિત્રો પંદર રૂપિયા વધારી રહ્યા છે એટલે કે શેરડીના ટેકાના ભાવમાં મિત્રો પંદર રૂપિયાનો વધારો કરી દીધો છે તેથી હવેથી શેરડીના ખેડૂતોને ક્વિન્ટલ ડી ત્રણસો પાંચ રૂપિયા યોગ્ય અને લાભકારી કિંમત મળશે તો મિત્રો આ પહેલાં શેરડીના ભાવ બસો નેવું રૂપિયા પ્રતિ ક્વિન્ટલ હતા જેમાં હવે પંદર રૂપિયાનો વધારો કરીને હવે ત્રણસોને પાંચ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરી દેવામાં આવે છે આ મોદી સરકારના આ પંદર રૂપિયાના વધારા બાદ શેરડી પકવતા ખેડૂતોની આવકમાં મોટો વધારો થશે ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો મિત્રો ગુજરાતમાં લંપી વાયરસનો કહેર દિવસે ને દિવસે વધતો જાય છે વધતો જાય છે દિન પ્રતિદિન વધુને વધુ પશુઓ અસરગ્રસ્ત બનતા જાય છે ત્યારે મિત્રો રાજ્યના વીસ જિલ્લાના બે હજાર એકસો અઠ્ઠાણું ગામોના ચૌદ હજાર નવસો ને તોતેર જેટલા પશુ હજી પણ સારવાર હેઠળ છે તેમની દેખરેખ કરવામાં આવી રહી છે ત્યારે મિત્રો અત્યાર સુધીમાં સત્તાવાર રીતે ઓગણીસો ને એટલે કે એક હજાર નવસો ને પશુઓના વાયરસ સંક્રમણને કારણે મિત્રો ભારે પ્રમાણમાં મોત થયા છે તો મિત્રો આ હતા આજના મુખ્ય ખેડૂત સમાચાર મિત્રો આમાંથી તમામ સમાચાર તમારા માટે ઉપયોગી બન્યા છે જો આ સમાચાર તમારા માટે ઉપયોગી બન્યા હોય તો મિત્રો આ વિડીયોને એક લાઇક કરી દેજો તમારા મિત્રો સુધી એકવાર શેર કરી દેજો મિત્રો આવા સમાચાર જાણતા રહેવા માટે અમારી ખેડૂતભાઈની ચેનલ ખેડૂત દુનિયાને મિત્રો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો આજ માટે એટલું જ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન